राष्ट्र अने लोक कल्याण अर्थे मानवीना सत्संग आश्रम खाते महारुद्रयाग अने चंडी यज्ञ नु आयोजन करायु। वैदिक धर्म उत्कर्ष ट्रस्ट परिवार द्वारा राष्ट्र कल्याण अने लोक कल्याण उद्देश्य थी सत्संग आश्रम मांडवी मध्य श्रावण मास निमित्ते चाली रहेल महारुद्र यज्ञ एवं सतचंडी यज्ञ में विविध आयोजन योजाई रहा छे। सनातन संप्रदाय अनेक लोग यज्ञ में यजमान पदे बेसी लाभ लई रहा छे। दररोज सवारे रुद्र यज्ञ अने सांजे देवी यज्ञ तेमज अभिषेक पूजा थई रहा छे। दर सोमवारे महाआरती ना आयोजन थई रहा छे जेमा भाविको उत्साहभेर भाग लई रहा छे। यज्ञकर्मना मुख्य आचार्य पदे शास्त्री दीपेशभाई जोशीना जणाव्या अनुसार आ कार्य संपूर्ण श्रावण मास दरमियान चालू रहेशे। आ कार्यमां हरीशभाई गणात्रा, विनुभाई थानकी, रमेशभाई थलेश्वर, सुरेशभाई ठक्कर, दिनेशभाई भानुशाली, धर्मेशभाई जोशी, देवराजभाई गढवी, संजयभाई टेवाणी, वर्षाबेन भानुशाली, विभुभाई शंघवी तेमज सामाजिक राजकीय अग्रणीओ पोतानी सेवाओ आपी रह्या छे। आ यज्ञ कार्यने सफळ बनावा जवाहरभाई दवे, रविभाई देडिया, सुनील बिश्नोई, संदीप पुरोहित, वचनसिंह चौधरी, मालराम बिश्नोई, जयेशभाई मेंगर, धनिकभाई सत्रा, जसवंतभाई वगैरे मुंबई अने राजस्थान तेमज देश विदेशमां वसता शिव भक्तोए विशेष सहयोग आपी आ कार्यने वधु सफळ बनावी रह्या छे। आ कार्यमां अंकितभाई जोशी, पार्थभाई जोशी, कश्यप जोशी, देव जोशी, चिराग जोशी, किशोर व्यास वगैरे वेदपाठी भूदेवो नित्य वैदिक मंत्रोथी यज्ञ कार्य संपन्न करे छे। आ महायज्ञनी पूर्णाहुति श्रावणवद अमासना थशे त्यां सुधी आ रीते नित्य यज्ञ कार्य चालू रहेशे। आ संस्था वैदिक धर्मना प्रचार प्रसारना सतत प्रयासो करी रही छे। સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ। હાલ અહીંયા શ્રાવણ માસ નિમિત્તે લોકકલ્યાણના ઉદ્દેશ્યથી સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર યજ્ઞ અને સતચંડ યજ્ઞ, જેમાં કુલ 3 મહારુદ્ર યજ્ઞ અને 1 સતચંડ યજ્ઞ, આવા 4 મહાયજ્ઞો શ્રાવણ માસ દરમિયાન અહીં પૂર્ણ કરશું। સત્સંગ આશ્રમ એટલે માંડવીનું નાક કહેવાય, બહુ જ પ્રાચીન જગ્યા, 400-450 વર્ષ જૂનો એનો ઇતિહાસ છે। જે તે સમયે અહીંયા સ્વામી વિવેકાનંદજી પણ તપ કરી ગયા છે, તે ઉપરાંત અનેક ભારતના ખ્યાતનામ કથાકારો દ્વારા અહીંયા અનેક વખતે ભાગવત, રામાયણ, શિવકથા જેવી અનેક કથાઓ થઈ છે। તે ઉપરાંત અહીં ભૂતકાળમાં ઘણા મહારુદ્ર યજ્ઞો, વિષ્ણુ યાગ, પર્જન્ય યાગ એવા વૈદિક યજ્ઞો પણ થઈ, છેલ્લા 1.5-2 વર્ષથી આવા ધાર્મિક કાર્યો સંપૂર્ણપણે બંધ હતા। લોકો દેવતત્વથી વિમુખ થવા જઈ રહ્યા હતા ત્યારે વૈદિક ધર્મ ઉત્કર્ષ ટ્રસ્ટને એવું એક વિચાર આવ્યું કે હાલમાં પરિસ્થિતિ નોર્મલ છે તો કંઈક વૈદિક કાર્ય થાય કે જેથી એક નવી ઉર્જા, નવી ચેતના લોકોમાં પાછી ફેલાય અને આ જગ્યા પણ પાછી એવી ને એવી જાગૃત થાય કે જેનું નામ જ સત્સંગ આશ્રમ છે, આ જગ્યા જ સત્સંગ માટેની છે અને સત્સંગનું કાર્ય, ધર્મનું કાર્ય કે વૈદિક યજ્ઞોના કાર્ય અહીંયા નિરંતર થતા રહે એવા ઉદ્દેશ્યથી આ યજ્ઞ કાર્ય અહીંયા સંપૂર્ણ માસ દરમિયાન કરવામાં આવ્યો, જેનો માત્ર ઉદ્દેશ્ય લોક કલ્યાણ। આની અંદર કુલ 8 ભૂદેવો જોડાયા છે અને તમામ ભૂદેવો સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન નિષ્કામ ભાવથી આ યજ્ઞ કાર્ય કરી રહ્યા છે, માત્ર ને માત્ર લોકોની સુખાકારી, લોકોના હિતાર્થે, જેમાં સત્સંગ આશ્રમના ટ્રસ્ટી મંડળ વતીથી સુરેશભાઈ ઠક્કર, રમેશભાઈ થલેશ્વર તેમજ અહીંયા બધી સારસંભાળ રાખતા પ્રવીણસિંહ જાડેજા તેમજ ઘણા બધા એવા નામી અનામી લોકો ખૂબ જ સારી રીતે સહયોગ આપી રહ્યા છે અને આ યજ્ઞ કાર્યની અંદર કચ્છ, ગુજરાત, રાજસ્થાન તેમજ મુંબઈથી અનેક શિવભક્તો આમાં જોડાઈ અને પોતાનો કિંમતી યોગદાન આપી અને આ યજ્ઞ કાર્યને સફળ બનાવી રહ્યા છે। આ યજ્ઞના હેતુથી કચ્છની ધરા પર વરસાદની અમી વૃષ્ટિ પણ થાય એવો પણ ભાવ અમારો જોડાયેલો છે। કચ્છના લોકો, રાષ્ટ્રના લોકો તેમજ સમગ્ર વિશ્વના લોકોનું કલ્યાણ થાય એવા આશયથી આ સત્કર્મ અહીં અમે આદરેલું છે હરિઓમ તસ્તત આ સત્સંગ આશ્રમનો જૂનો એક મંત્ર પણ આ જ છે કે જૂના જે સંતો બધા અહીંયા થઈ ગયા છે એમનું મંત્ર હરિઓમ તસ્તત હતું। સાથે સાથે અત્યારે વૈદિક ટ્રસ્ટ દ્વારા 1 મહિનાનું ધાર્મિક અને યજ્ઞ ચાલી રહ્યું છે, શિવ અને દેવી 2 ટાઈમનું યજ્ઞ ચાલી રહ્યું છે, જે આપણા માંડવી શહેરના સનાતન ધર્મનું
एक ऊर्जा वधारनारू छे, साथे साथे जे आ वैदिक धर्मनू कार्य करी रह्या छे ए अत्यारे पण वेद ना मंदिर में बेसीने कोई ने भी आहुति आपो आवी होय तो भी निःशुल्क आपवामां आवे छे। साथे साथे आ आ आश्रम एक लगभग 301 वर्ष तो जूनू छे जेम मारा ख्याल प्रमाणे, पण अहींथी वधारे हशे ओछू नहीं होय, पण आ एक आश्रम मांडवीनू नाक छे ने हरेक मांडवी मांडवी नगरजनों ने अपने हिंदू संस्कृति ने एक संस्कृति पाठशाला है एवं है एम के जे अहींथी आपणे वैदिक भक्ति लईने माणस अहींथी जाए ने साथे साथे हूँ तो एक सनातन धर्म ने अपना एमने अपील करूँ छूँ के आ सत्संग आश्रम में आवो पधारो। अपना मंदिर विश्वनाथ महादेवनु मंदिर है, बहु जूनू मंदिर है एमनी अने आपणी संस्कृति ने आगळमां आगळ वधारो एवी अपील। साथे साथे अत्यारे मांडवी नगरजनोनु हूँ पण अत्यारे हूँ ट्रस्टी छूँ अहींया विश्वनाथ महादेवना मंदिर में, ट्रस्टी वती हूँ अपील करूँ छूँ के भाई अहींया पधारो ने साथे हूँ आभार भी मानु छूँ वैदिक संस्कृतिनु के जे आखो एक महीनानो बीड़ो झड़पी ने आ आश्रमनु उन्नति थाय एवं इच्छी ने पण ने साथे साथे आपी ने आ आश्रमनु उन्नति थाय एवं इच्छी ने पण ने साथे साथे आपणे अत्यारे जे प्रकृतिनी कृपा थाय वरसाद थाय ने प्रार्थना सभा भावभीनी श्रद्धांजलि स्वर्गस्थ अक्षय रमेशभाई लोंचा देवपरियक्ष उम्र वर्ष 23 स्वर्गस्थ तारीख 29/8/2021 रविवार खीली हती वसंत ज्यां पानखर पथराई गई जीवननी ज्योत अचानक बुझाई गई सूरज उग्यो चमक्यो अने आशा अधूरी ने आखड़ी मिचाई गई अचानक अणधारी विदाय अमारू काळजू कंपावी गई अमारा अक्षय रमेशभाई लोंचानो तारीख 29/8/2021 आकस्मिक निधनथी अमारा चावड़ा अने लोंचा परिवार माटे वज्रघात समान छे। ईश्वर तेनी आत्माने चीर शांति अर्पे एज अभ्यर्थना। ओम शांति। प्रार्थना सभा तारीख 1/9/2021 बुधवारे समय 3-6 स्थल प्राथमिक शाळा ग्राउंड देवपरियक्ष तालुको नखत्राणा शोकमग्न लोंचा परिवार अने चावड़ा परिवार।